હવે આપણે શ્રી હરિના રેડી ટુ કુક મસાલામાંથી એક ચટાકેદાર પાઉંભાજી બનાવવાની છે. અચ્છા, એટલે આપણે શ્રી હરિ રેડી ટુ કુક નો પાઉંભાજી મસાલો ઉપયોગમાં લઈ રહ્યા છે અત્યારે. અને સરસ મજાની લિજ્જતદાર ચટાકેદાર પાઉંભાજી તૈયાર થશે. પાઉંભાજી બધાને ખૂબ જ પસંદ હોય છે. અને હવે શ્રી હરિનો રેડી ટુ કુક મસાલો પણ અવેલેબલ છે, તો બહુ જ ઇઝીલી બનાવી શકાશે. શરૂઆત કરી દઈએ. ચોક્કસ. સૌથી પહેલા બટર લઈએ છીએ, એક મોટી ચમચી જેટલું. અને બે મોટી ચમચી જેટલું તેલ લઈએ છીએ. ઓકે. મસ્ત એક્સ્ટ્રા બટર હોય, ખાવાની બહુ જ મજા આવી જાય પાઉંભાજી. હવે પાઉંભાજી ખાવી જ છે, તો પછી તેલ બટર નું બહુ નહીં વિચારવાનું. ચાલશે, સરસ બનાવી ખાઈ લેવાની. તો તમારા ઘરમાં અવારનવાર બને કે પછી મહિનામાં એકાદ બે વખત, 15 દિવસે એકાદ બે વખત, કેવી રીતે? મહિનામાં એકાદી વખત બની જાય પાઉંભાજી. અને એમાં પછી તમે વેરિએશન કરો ખરા અલગ અલગ? હા, કેવા? ઘણી વખત સર્વિંગ સ્ટાઇલ આપણે ચેન્જ કરીએ, જેવી રીતના આજે આપણે કરવાના છે. અચ્છા, એટલે આજની સર્વિંગ સ્ટાઇલ પણ અલગ છે? હા. અરે વાહ, આજે આપણે બાઈટ સાઈઝમાં સર્વ કરવાના છે. ઓકે, એટલે એવી રીતના અલગ અલગ કરી શકાય. પછી ગ્રીન ભાજી પાઉં આપણે મેઘવા તારા સોડે પણ બતાવેલા છે, તો એ પણ બહુ જ સરસ ટેસ્ટી લાગે જ્યારે શિયાળો હોય અને બધા જ સરસ ગ્રીન વેજીટેબલ્સ મળતા હોય, તો ત્યારે એ પાઉંભાજી પણ બહુ જ સરસ લાગતી હોય. અને હવે તો બ્લેક પાઉંભાજીનો પણ ટ્રેન્ડ ચાલી રહ્યો છે. યસ, અને બહુ જ સરસ લાગતી હોય છે એ પણ. તેલ ગરમ થઈ ગયું છે. આદુ અને મરચાંને ક્રશ કરી લીધા છે. ઓકે, એક મોટી ચમચી જેટલા લેશું. જાગૃતિ, શ્રી હરિનો રેડી ટુ કુક મસાલો જે છે એમાં ડુંગળી અને લસણ બિલકુલ વાપરવામાં નથી આવતા, એટલે અત્યારે આપણે ભાજી પણ ડુંગળી લસણ વગરની જ બનાવીએ છીએ. પણ જો તમને ડુંગળી લસણ વાળી બનાવી હોય તો તમે આ ટાઈમે લસણ એડ કરી શકો અને પછી ડુંગળી પણ એડ કરી શકો. પણ અત્યારે આપણે લસણ ડુંગળી વગરની સ્વામિનારાયણ ભાજી બનાવીએ છીએ. આપણે શાકમાં બટેટા લીધા છે, પણ એ પણ જો તમારે જૈન બનાવવું હોય તો તમે બટેટા અવોઇડ કરો, તો મસાલામાં કોઈ જ એવી વસ્તુ નથી ડુંગળી કે લસણ, એટલે તમે જૈન ભાજી પણ બનાવી શકો. યસ, એટલે 100% ડુંગળી લસણ વગરનો જૈન સ્વામિનારાયણ મસાલો છે શ્રી હરિ રેડી ટુ કુક મસાલો. યસ. હવે આદુ અને મરચા જે છે એ સરસ કુક થઈ ગયા છે. એક કેપ્સિકમ છે એને ઝીણું ઝીણું સમારી લીધું છે, એડ કરી દઈએ. ઓકે. અને પાઉંભાજી બનાવવાની રીત પણ બધાની અલગ હોય છે. હા, અને બધાને ભાવતી પણ અલગ અલગ જ હોય, જે પોતાના ઘરમાં બનતી હોય એવી જ રીતે ભાવે. ઘણાને એકદમ મેશ કરેલું બધું વેજીટેબલ હોય તો ભાવે, ગ્રેવી જેવી શાક ભાજી, ઘણાને થોડી ડ્રાય હોય તો ભાવે, એટલે બધાની રીત અલગ અલગ હોય. ટમેટા છે, બે મોટા ટમેટાને આપણે ઝીણા ઝીણા ક્રશ કરી લીધા છે. જાગૃતિ, શ્રીહરિનો જે રેડી ટુ કુક મસાલા આવે છે એમાં બધા જ મસાલા અંદર હોય છે, એટલે મીઠા સહિત. એટલે તમારે બીજા કોઈ જ સૂકા મસાલા વાપરવાના નથી. તમે જસ્ટ કુક કરો, મસાલાનું પેકેટ એડ કરો અને પાઉંભાજી તમારી તૈયાર થઈ જશે. સાચી વાત છે. એટલે દરેક વખતે તમને એકનો એક ટેસ્ટ મળે. ઘણી વખત આપણે જાતે મસાલા એડ કરતા હોય તો ક્યારેક થોડુંક વધારે પડી જાય, થોડું ઓછું પડી જાય, એટલે આ શ્રીહરિનો રેડી ટુ કુક મસાલો છે એ તમે 1 કિલો મિક્સ વેજીટેબલ લીધા હોય તો એની અંદર તમે એડ કરી દો, એટલે તમને હર વખતે સેમ ટેસ્ટની ભાજી ખાવા મળી જાય. સાચી વાત છે. અને શ્રી હરિ રેડી ટુ કુક મસાલાની વાત કરીએ તો વિશાળ શ્રેણીમાં 52 વેરાયટી ઉપલબ્ધ છે. એમાં બ્રેકફાસ્ટના મસાલા આવી જાય, ગુજરાતી કાઠિયાવાડી ડિનરના મસાલા આવી જાય, પંજાબી ચાઇનીઝ ડિનરના મસાલા આવી જાય, સિઝનેબલ અથાણાના મસાલા છે, ફરાળી મિક્સ છે, ફરાળી મસાલા છે, એટલે બધા જ પ્રકારના મસાલા આપણને શ્રી હરિ રેડી ટુ કુક મસાલામાં મળી જાય છે. અરે વાહ, ઘણી મોટી રેન્જ છે. હા, અને જો તમારે ઘરે બેઠા ઓનલાઈન મંગાવવું હોય ને, શોપિંગ કરવું હોય ને, તો www.srihrimasala.com ઉપરથી તમે ઘરે બેઠા ઓનલાઈન શોપિંગ કરી શકો છો. અરે વાહ. અને જાગૃતિ, અત્યારે બધા બહારેથી, મોટા ભાગે બહારેથી જ ભાજી લઈ આવીને ખાવાનું વધારે પ્રિફર કરતા હોય, કેમ કે તીખી તમતમતી ચટાકેદાર ભાજી તમને બહારે જ ખાવા મળે. પણ એવી જ સરસ બહારના જેવા જ સ્વાદવાળી ભાજી જો તમારે ઘરે બનાવી હોય તો તમે ઇઝીલી શ્રી હરિ રેડી ટુ કુક મસાલામાંથી બનાવી શકશો. યસ. હવે આપણે મસાલો એડ કરી દઈએ. હમ,
आ जे मसालानुं पेकेट छे 1 किलो मिक्स वेजिटेबल तमे लीधा होय तो तमे आखुं वापरी शको। अत्यारे मैं 500 ग्राम वेजिटेबल लीधा छे एटले हुं अर्धुं पेकेट वापरुं छुं। अर्धुं पेकेट आपणे एड कर्युं छे। મસાલો મિક્સ કર્યો ને તરત જ ખૂબ જ સરસ સુગંધ આવવા લાગી છે। કલર પણ કેટલો સરસ લાગી રહ્યો છે। હવે આપણે મિક્સ બધા વેજીટેબલ ને બાફી લીધા છે, એમાં મેં દૂધી ગાજર ફ્લાવર છે, બટેટા છે અને રીંગણું છે એટલી વસ્તુ લીધી છે, એ એડ કરી દઈએ। હવે સરસ બધું એકરસ થઈ જાય એવી રીતના મેશ કરી લઈએ। તમને જેવી રીતે ભાવતું હોય એ પ્રમાણે તમે રાખી શકો, થોડા આખા શાકભાજી ભાવતા હોય તો તમે બહુ જ વધારે મેશ ના કરો તો પણ ચાલે, અને એકદમ એકરસ કરી દેવું હોય તો એકદમ સરખું મેશ કરી દેવાનું। વટાણા છે એને બાફી લીધા છે, 5 કપ જેટલા વટાણા નાખીએ છીએ। અને જાગૃતિ, શ્રીહરિ રેડી ટુ કુક મસાલાની એક ખાસિયત એ છે કે એના જે પેકેટ્સ છે એની પાછળ બધી જ રીત લખેલી છે, એટલે જે લોકો ફર્સ્ટ ટાઈમ બનાવતા હોય એ લોકોને પણ બિલકુલ અઘરું ના લાગે, એની અંદર જે રીત લખેલી છે સેમ એ પ્રમાણે તમે બનાવશો તો એકદમ સરસ ટેસ્ટી ભાજી બની જશે। અને બધા જ પ્રકારના મસાલા અવેલેબલ છે, એટલે તમારી જે પણ મનગમતી વાનગી હોય ખાલી તમારે મસાલો એડ કરવાની જરૂર છે અને પદ્ધતિ છે એને ફોલો કરવાની જરૂર છે, તમારી મનગમતી વાનગી થોડીક જ વારમાં તમારા સામે તૈયાર થઈ જશે। યસ, હવાને 2 મિનિટ માટે કુક થવા દઈએ અને પછી ઉપરથી બટર નાખ્યા વગર તો ભાજીમાં મજા જ ના આવે, એટલે લાસ્ટમાં બટર એડ કરીશું, થોડી વાર આને કુક થવા દઈએ। તો કૃષ્ણાબેન હવે શું કરવાનું છે? બસ જો સરસ ચટાકેદાર ભાજી તૈયાર છે, હવે એના ઉપર બટર એડ કરી દઈએ। ભાજી તૈયાર છે, હવે એને સર્વ કરવાની છે। મેં તને જેવી રીતના વાત કરી કે આપણે આજે બાઈટ સાઈઝમાં સર્વ કરવાની છે, તો મેં બ્રેડ લીધી છે અને એને આવી રીતના ચોરસ કટ કરી અને પછી એક વાટકીની અંદર એને ગોઠવી અને પછી એને બેક કરી લીધી છે। ઓકે, એટલે આવા બાઉલ શેપમાં એ તૈયાર થઈ જશે। સર્વ કરી દે, તમને ભાવતા ન ભાવતા બધા જ વેજીટેબલને મિક્સ કરીને ખાવા માટેની આ એક સરસ મજાની ડીશ છે, કે તમે ભાજીમાં કંઈ પણ નાખી અને ખાશો તો તમને ટેસ્ટ સરસ જ આવશે। આ ભાજી પાઉ જોડે તો બહુ જ સરસ લાગશે, આપણે સિમ્પલ પાઉ જોડે જેવી રીતના ખાતા હોય એવી રીતે તો આપણે ખાઈ જ શકીએ, પણ આવી રીતે પણ બહુ જ સરસ લાગશે, એટલે નવું પણ મળશે આપણે। હા, એટલે ક્યારેય તમારી ઘરે ગેસ્ટ હોય અને કાં તો તમે પાર્ટી અરેન્જ કરી હોય તો તમારે કંઈક એવી રીતે બાઈટ સાઈઝમાં સર્વ કરવું હોય તો આ બેસ્ટ રેસિપી છે। હવે ભાજી હોય એટલે એની સાથે આપણે સલેડ ને ડુંગળીને ઉત્સવ કરતા હોઈએ, તો અત્યારે આપણે એનાથી ગાર્નિશ કરીએ અને પાપડ પણ જોઈએ જ સાથે। તો આવી રીતના તમે રૂટીન ભાજીને એક સરસ ટ્વિસ્ટ પણ આપી શકો અને શ્રીહરિ રેડી ટુ કુક મસાલામાંથી ચટાકેદાર ભાજી તૈયાર છે અને એને આપણે અલગ રીતે સર્વ કરી છે। યસ।